अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। हमारे एक विद्वान सरस कहता था कि जैसे शंकर भगवान ना पार्वती साथे विवाह थता था, हिमालय नी उतुंग गिरिमाला मा भगवान दुल्हा बनी ने शंकर भगवान आद्यम्बा भगवती पार्वती नु पाणी ग्रहण करवा गया, त्यारे वेदो ए ब्राह्मणों नु स्वरूप लीधो अने आपणी वेद विधि प्रमाणे शंकर भगवान नी विवाह विधि चालवा लागी। आप सौने खबर छे, एटले जेटला परणेला छे ने खबर हशे, આપણે ત્યાં વિધિમાં એક સરસ પ્રમાણ છે કે વર અને કન્યાનો ગોત્રોચ્ચાર કરવો પડે, એટલે ઓછામાં ઓછી 4 કે 5 પેઢીના નામ લેવા પડે। વરરાજાના પિતાનું નામ, દાદાનું નામ, એના દાદાનું નામ, ગોત્રોચ્ચાર કરવો પડે। કન્યાનો ગોત્રોચ્ચાર થાય, વરરાજાનો ગોત્રો, અને આ તો બહુ આપણો વેદોનો આપેલો સનાતન નિયમ છે। અમે બ્રાહ્મણો સંધ્યા કરવા બેસીએ, ભગવાન ભુવન ભાસ્કર સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ, ત્યારે અર્ઘ્ય પછી અપાય, પહેલાં ગોત્રોચ્ચાર કરવો પડે। કોઈ અમારા બ્રાહ્મણોની પૂજા કરે તો શિખા ઉપર હાથ મૂકી અને ગોત્રોચ્ચાર કરવો પડે। વેદ પ્રવર્તક શાખા કયા વંશમાં જન્મ્યા એનું નામ લેવું પડે। આપણે ત્યાં વેદોની પરંપરા છે કે એક ગોત્રોચ્ચાર થાય એટલે વેદો એ શંકર ભગવાનને કહું કે મહારાજ તમારી 4 પેઢીના નામ બોલવા પડશે। શંકર ભગવાન મૂંઝાયા કે સૌથી અઘરું એ છે, મને ખબર નથી કે મારા બાપુજી છે કોણ, મારા પિતાનું નામ મારે લખવું શું, સહીમાં મારું એકનું જ નામ આવે, બીજું કઈ નામ આવતું જ નથી। નહીં મહારાજ, વેદોનો નિયમ છે તો ક્રમ પ્રમાણે આપ કહી દો ના મહારાજ, કોઈનું કોઈ એક નામ આપી દો। શંકર ભગવાને કહ્યું આપણી વિધિ અટકે નહીં, વિધિનો ક્રમ જળવાઈ રહે, એટલા માટે એક કામ કરો, હું બ્રહ્માજીના ભ્રમરમાંથી રુદ્ર રૂપે ઉત્પન્ન થયો એટલે જાઓ કહી દો મારા પિતા બ્રહ્માજી, કહેવા માટે કહી દો, એટલે આપણી આપણી વિધિ આગળ ચાલે। હું બ્રહ્માજીના જમણ ભ્રમરમાંથી ઉત્પન્ન થયો એટલે બ્રહ્મા મારા પિતા, આવું કહી દીધું એટલે વેદોએ નામ આપ્યું કે શંકર ભગવાનના પિતા બ્રહ્માજી। હવે એના પિતા કે બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભિમાંથી પ્રગટ્યા એટલે નામ આપી દો વિષ્ણુ ભગવાન, તે નામ આપ્યું નારાયણ વિષ્ણુ ભગવાન। હવે છેલ્લી પેઢી બતાવો વિષ્ણુના પિતા કોણ, તમારા પિતા બ્રહ્મા, એના પિતા ભગવાન નારાયણ, હવે એક નામ આપી દો। શંકર ભગવાન હસતા હસતા બોલ્યા કે વિષ્ણુના પિતા પાછો હું નો હું જ, એના પિતા પાછો હું જ છો, હા, એ મારામાંથી આ જગતનું સર્જન થયું ને એટલા માટે હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ શંકર ભગવાન આ જગતના આદ્ય પિતા છે, વેદો પ્રવર્તક છે, વેદોની અંદર સૌથી પ્રથમ લેવાયેલું નામ શિવ નામ છે, તો શંકર ભગવાન એ જગતના આદ્ય ગુરુ છે, આદિદેવ છે, આદ્ય પિતા છે, અજન્મા છે, અજમ નિરાકાર નિર્મૂલ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી એવા શંકર ભગવાનનો આ અદ્ભુત અવધૂત અને અનુભૂત શિવચરિત્ર આપણને ભગવાન વ્યાસજી આપ્યું છે। શિવપુરાણ જેટલું અદ્ભુત છે એટલું જ અવધૂત છે। આપણે હમણાં જ શિવપુરાણનો શ્લોક ગાયો કે દ્રષ્ટ્યા કાલે પ્રબુદ્ધ સિંહ શિવાનુગ્રહ તો વરાણ, તો ઇમામ શિવપુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યવત કથા, આ કથા વૈરાગ્યવત કથા છે। અનુરાગીઓની તો કથા છે જ પણ વૈરાગીઓની કથા છે દેવી, આ વૈરાગ્યવત કથા અને શંકર ભગવાનની કથા એ જેટલી અદ્ભુત છે એટલી જ અવધૂત છે। આ દુનિયામાં અદ્ભુત ઘણું હોય છે પણ એ બધું અવધૂત નથી હોતું, ઘણું ઘણું અદ્ભુત છે। આગ્રાનો તાજમહેલ અદ્ભુત હશે પણ અવધૂત નથી। તાજમહેલને જોઈને વાહ વાહ કહેવાય, વાહ કલાકારી કે બહુ સારી, અદ્ભુત છે, પણ ન્યા તમારું માથું ન ઝૂકે, તમે એને પ્રણામ ન કરો, ને એક અગરબત્તી કે દીવો ન થાય, બસ એ ખારામાયેલી સેલ્ફી લઈને ત્યાંથી નીકળી જવાય,
કોકને કેવા થાય ને કે અમે ગયા હતા, એમ તો સેલ્ફી નો મહિમા આવ્યો છે, કઈ મહિમા આવ્યો છે. વ્યાસપીઠે વ્યાસ પૂજા કરવા આવીને તરત સેલ્ફી લે, મારા જયારે સેલ્ફી લઈ લે. બધી બધી ને અદભુત છે પણ એ અવધૂત નથી. દિલ્હીનો લાલ કિલ્લો અદભુત છે પણ અવધૂત નથી. આ જગતના જે સેવન વંડર, સેવન જે અદભુત હેવન કહેવાયા, એ બધા અદભુત હશે પણ અવધૂત નથી. એની વંદના ન થાય, વખાણ થાય, વંદના ન થાય. એની જગ્યાએ તમારા ગામની શેરીમાં એક નાનકડું હનુમાનજીનું મંદિર હોય, સાવ નાનું એવું, અને એમાં એક ગોખલામાં નાનો એવો હનુમાનજીનો પથ્થર હોય, અને ત્યાંથી તમે નીકળો તો એ અદ્ભુત હોય કે ન હોય પણ અવધૂત જરૂર છે. તે આપણું મસ્તક ઝૂકે, એને પ્રણામ થાય, વંદન કરવા. દુનિયામાં જેટલા અદ્ભુત છે અવધૂત નથી. ઘણીવાર અવધૂતે હોય ને અદ્ભુતે હોય પણ જીવનમાં અનુભૂત ન હોય, અનુભવી શકાય, લોકભોગ્યતા ન હોય, સહજતા ન હોય, સહજતા ન હોય. ઘણીવાર આપણા માટે વસ્તુ સારી હોય પણ એટલી બધી ઊંચાઈ વાળી, એટલી બધી લેવલ વાળી કે આપણે એમાં નાના પડીએ, આપણે એનાથી દૂર પડીએ. શંકર ભગવાનનું આ શિવ પુરાણ એવું છે, જેટલું અદ્ભુત જેટલું અવધૂત એટલું જ દરેક માણસના જીવનમાં ભૂતથી લઈ અને ભગવાનના દૂત સુધી બધાને જીવનમાં સાધી શકાય એવું આ ગ્રંથ એટલે શિવ પુરાણની અનુભૂતિ કથા છે. પરમહંસોની કથા છે, પાગલની કથા છે. ગાંડો માણસે સાંભળી શકે ને ગુણાતીત પણ સાંભળી શકે, અનુરાગી એ સાંભળી શકે ને વૈરાગી એ સાંભળી શકે, સંસારી એ સાંભળી અને જીવનનું કલ્યાણ કરી શકે, અને સાધુ એના જીવનમાં સાધુત્વને પરમ સ્થિરની દિશા તરફ લઈ જઈ શકે, એ શંકર ભગવાનનું આ અદ્ભુત ચરિત્ર છે. એવી આ શિવપુરાણની ગાથા, જેને ગાવી એ તો ભગવાનની કૃપા હોય તો ગાઈ શકાય, બાકી આ ગાવી બહુ કઠણ છે. દુનિયામાં કોઈ એવો કથાકાર, વક્તા, વિદ્વાન થયો જ નથી કે યથાર્થ રૂપે શંકર ભગવાનની શિવપુરાણની કથા કહી શકે. એટલા માટે તો કવિ કાલિદાસ પણ પ્રણામ કરે, વાગર થાય સંપૃક્તો વાગ અર્થ પ્રતિપત્તય. એ વાણીને અર્થના અભિન્ન ભગવાન ગિરિજાપતિ ભગવાન શિવજી કૃપા કરો, તો એવા ભગવાનની દયા થાય ત્યારે જ આ ગ્રંથ મળે છે. તો શિવજી મહારાજની અનંત કૃપા છે. મહાત્મા કથામાં ઘણા બધા સુંદર શ્લોક આપ્યા છે પણ સમય અભાવાત એ ચર્ચામાં નહીં જાઉં. એક નાનકડી કથા રૂપક, શિવપુરાણની કોઈ કથા સ્ટોરિકલ નથી હોતી, ફિલોસોફિકલ કથા હોય છે. કથા તો એક રૂપક છે પણ એમાંથી તમને મળતું એક સુંદર તત્વાવધાન હોય છે. એક ગામની અંદર બાસ્કલ નામના ગામમાં એક બ્રાહ્મણ દંપતી, પતિનું નામ છે બિંદુક અને પત્નીનું નામ છે ચંચુલા, કેવા પૂરતા, જન્મથી માત્ર બ્રાહ્મણ પણ એના જેવા કોઈ અધમ નહીં, એના જેવા કોઈ પાપી નહીં. દુનિયાના તમામ પાપ આ દંપતીના જીવનમાં હતા, અતિ પાપી, અતિ દુષ્ટ, જેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ જ નથી. જીવનભર આમ આ દંપતીએ પુણ્ય તો કર્યું જ નથી, પાપ જ કરેલા. અને એવામાં પતિ બિંદુકનું અવસાન થયું, મર્યા પછી એ પિશાચ થયો છે મેરુ પર્વતમાં. એની પત્ની ચંચુલા વૃદ્ધાવસ્થા આવીને એક વખત એક નદી કિનારે ગઈ. શ્રાવણ મહિનો હતો, સુંદર મજાનું શિવાલય, નદી કિનારે શિવાલય, અને એમાં એક ભૂદેવ, એક બ્રહ્મદેવતા બેઠા બેઠા શિવપુરાણનો પાઠ કરતા હતા, શિવપુરાણની કથા કરતા હતા. એવામાં પેલી વૃદ્ધ બનેલી ચંચુલા કુતૂહલવશ અહીંયા શું છે જોવા માટે થઈ અને ગઈ. ભગવાનના મંદિરમાં, ભગવાનની કથામાં કોઈ ગમે તે રીતે જાય, ઉધાર થાય, થાય અને થાય જ, કારણ કે કથાનો પ્રતાપ અને પ્રભાવ છે. દવા તમે સમજીને ખાઓ કે અજાણતા ખાઓ, દવા ડોક્ટરે કહેલી હોય કે ન કહેલી હોય, દિવસે ખાઓ કે રાત્રે ખાઓ, પણ પેટમાં ગયેલું ઔષધ રોગ ભગાડે, ભગાડે અને ભગાડે. એમ ભગવાનની કથામાં ગયા તો ઉધાર તો થવાનો જ છે. ચંચુલાએ કથા સાંભળી અને એમાં બરાબર નરકોની ગતિનું વર્ણન આવતું હતું, 28 નર્ક, અને જે પાપ કરે એને શું સજા થાય, યમના દૂતો એને કેવી પીડા આપે. આ બધી જ આ કથા સાંભળી તો અંદરથી હલી ગયા બ્રાહ્મણની સ્ત્રી, અરે આવું આવું કષ્ટ પડશે અને મેં આ બધાય પાપ કર્યા છે, મને તો 28 નર્કે ઓછા પડે. રડવા લાગી, ભૂદેવના ચરણ પકડ્યા કે હવે મેં બહુ પાપ કર્યા, જીવનભર પાપ કર્યા, હવે સીમાંત જિંદગી છે, બહુ ઓછી જિંદગી છે, હવે આ પાપમાંથી છૂટવાનો ઉપાય એક જ ઉપાય છે, અને છે ઇમામ શિવ પુરાણસ્ય
श्रुत्वा वैराग्यवत्। તમે શિવપુરાણની કથા શ્રવણ કરો, શિવપુરાણના શ્લોકોનું ગાયન કરો અને શિવમય જિંદગી વિતાવો, બોધ લાગી ગયો, રુદ્રાક્ષ ધારણ કર્યા અને શંકર ભગવાનનું ઉપાસન કરતા 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 આ સ્ત્રીનો દેહ છૂટ્યો અને બીજા જન્મમાં કૈલાસમાં ગઈ। આટલા આટલા પાપ કરવા છતાં શંકર ભગવાનના કૈલાસમાં ગઈ, પાર્વતીજીની દાસી થઈ, ભગવતી પાર્વતીની પ્રિય દાસી થઈ। ભગવતી પાર્વતી પ્રસન્ન થયા કે બોલ, તારી કોઈ ઈચ્છા હોય તો, કે મારો પતિ પિશાચ બનીને ભટકે છે, એનો ઉદ્ધાર, એનો ઉદ્ધાર તો એક જ કરી શકે, અને એ છે શંકર ભગવાનની શિવપુરાણની કથા। શિવ કથા એ તો પ્રેત પીડા વિનાશની, ભૂતને ભગાવે, પ્રેતની પીડા મીટાવે એવી કથા છે। પછી નારદજી અને તુંબુરુ નામના ગંધર્વ પિશાચ પાસે ગયા, એને બાંધ્યું એક ઝાડ સાથે, અને એને પરાણે, ઓલાને સાંભળવી નથી કારણ કે પિશાચ છે, પરાણે પકડી ઝાડારે બાંધી અને એને ધરાર શિવપુરાણ કથા સંભળાવે છે। આ સંતોની કરુણા છે, કોઈને ન સાંભળ્યું હોય ને તો ધરાર સંભળાવે, પરાણે સંભળાવે, હા। અને તમને ખબર હશે કે શિવપુરાણ કથા સાંભળવાનોય મહિમા છે અને કોઈને કથામાં લઈ જવાનોય મહિમા છે। અમારા આડોશમાં, પાડોશમાં સગા સંબંધી દૂર કોઈ રહેતા હોય તો એને ફોન કરી કાગળ લઈ, અને કંઈ નહીં તો વોટ્સઅપમાં મેસેજ કરીને બોલાવી લેજો, એનો તો ઉદ્ધાર થશે, તમારોય થશે। શિવપુરાણ સર્વકલ્યાણકારી સજનો, સાત દિવસમાં કલિકલ્મ સઘન જન્મ જન્માંતરના પાપને બાળનારી કથા છે। આપણો ઉદ્ધાર જે સાંભળે સૌ કોઈનો ઉદ્ધાર છે, એવી આ પતિત પાવની ગંગા આપણને પ્રાપ્ત થઈ છે સજનો। કથા સાંભળીને એનો ઉદ્ધાર થયો, તો આ કથા કહેવાનો, આ રૂપક કહેવાનો એક જ મહિમા છે કે આટલા આટલા પાપી હોય એનોય ઉદ્ધાર શિવપુરાણ કરે। આપણે પાપ કર્યા હશે પણ આટલા તો નહીં જ કર્યા હોય તો આપણો ઉદ્ધાર કેમ ન કરે, એવી આ ભૂત નહીં ભગવાનનો દૂત બનાવે, ગતાર્થને કૃતાર્થ કરે અને જીવન યથાર્થ કરે એવી આ શિવપુરાણની કથા છે, એવી આ મહાદેવજીની સુંદર દિવ્ય ગાથા છે। શંકર ભગવાન સિવાય ઉદ્ધાર નથી, શિવ વિના કોઈનું કલ્યાણ નથી। શિવ શબ્દનો પ્રથમ અર્થ કલ્યાણ છે અને બીજા અનેક અર્થ સંતો બતાવે। મને કહેવા દો, સહજાનંદ સ્વામી મહારાજનું જે નામકરણ થયું, સહજાનંદ શબ્દનો પણ પહેલો અર્થ શિવ છે। બીજા અર્થમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાન તો ખરા જ આપણા ઈષ્ટ, આપણા આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ ભગવાનને સહજાનંદ ના આપ્યું, પણ જીવનમાં સહજતાનો આનંદ જો આ ત્રણ ભુવનમાં કોઈ લેતું હોય તો દેવાધિદેવ મહાદેવજી શંકર ભગવાન છે। સહજાનંદ શંકર ભગવાનથી ચાલી આવતી પરંપરા છે। સહજાનંદ એક શંકર ભગવાને આદિકાલમાં, વેદ કાલમાં, બ્રહ્માંડ નહોતું એ કાળમાં આ સહજાનંદ પરંપરા શંકર ભગવાનના દ્વારા સ્થાપિત કરવામાં આવી છે। અમે આનંદ સહજ જ હોય છે, બીજાથી મળે, જેને અવલંબનની જરૂર નથી એ સહજાનંદ છે। માધ્યમથી મળે મજા છે, કોઈના દ્વારા મળે મજા છે, પણ સજનો અંદરથી કોઈ અવલંબન વગર મળે એ જ સહજાનંદ છે। તો સહજાનંદનો એક અર્થ શંકર ભગવાન પણ છે, એવી આ સુંદર શિવગાથા આજના આ પાવન દિવસે, પાવન સમયે। અમારે પૂજ્યપાદ ડોંગરે બાપજી કથામાં કહેતા કે કથા ત્યાં જ થાય, અલૌકિક બાળ હોય, અલૌકિક પાળ હોય અને અલૌકિક સ્થળ હોય। એ સ્થળ અલૌકિક હોય, એ ઘડી, એ પાળ, આપણે નથી કહેતા ધન્ય આજની ઘડી રડી આમણી, મારા પ્રભુજી પધાર્યાની વધામણી, આ પાળ, આ ઘડી અલૌકિક છે, અને સજનો તમારા મારા સૌમાં રહેલું બળ એ પણ અલૌકિક છે ત્યારે આ દિવ્ય ઘડી સર્જાય છે। પૂજ્ય શ્રી હરિસ્વામી, ઉર્જસ્વી શ્યામ સુંદર સ્વામી અને આ બધા જ મારા પુણ્યપુંજ, મારા આદરણીય, મારા ગુરુતુલ્ય વડીલો, આમાં જે જે બધા સંતો બેઠા છે એમાં અમુક સંતો તો એવા છે કે જેની આંગળી પકડીને હું ચાલતા શીખ્યો, જે મારા પૂર્વજોથી જેનો નાતો છે અને મારા પ્રત્યે અનહદ જેની અનુકંપા છે। હું કથાઓમાં ખૂબ કહું છું, આ સંતો પાસે મેં ઘણી વાર કહ્યું છે કે વર્ષોથી કથા ગાઉં છું તો બીજું બધું કંઈ મળ્યું નથી, પણ હા એટલું ચોક્કસ મળ્યું, આ સંતોના હૃદયમાં સ્થાન મળ્યું એ મારી જીવનભરની કથાની ફલશ્રુતિ છે। હરિના ગુણ કાલા ગાલા કાલા વાલા કર્યા તો ભગવાનની પ્રસન્નતા એ મળી કે સંત હૃદયમાં એમના હૈયામાં એક સંવેદનાભર્યું સ્થાન મળ્યું, એ મારે જીવનભરની કથા જીવનની કમાણી છે। તો આ બધા જ પુણ્યપુંજ સંતોની ઉપસ્થિતિ,
આમનમ સદૈવ સાત દિવસ પર્યંત રહે એવી અપેક્ષા રાખીએ. બહુ વ્યસ્ત છો, જીવનમાં મસ્ત છો, તો પણ આ સાત દિવસમાં જેટલો અવકાશ મળે આપની ઉર્જા રૂપી હાજરી અહીંયા આપતા રહેજો એવી સંત સમાજના ચરણમાં પ્રણામ કરી. અને અહીંયા આજ ગ્રંથરાજ ભગવાન શિવપુરાણ અહીંયા બિરાજી ગયા છે. સજ્જનો, જ્યાં સુધી મંદિર ગમે એવું બનાવો, પણ જ્યાં સુધી મૂર્તિ ના આવે ત્યાં સુધી મંદિર પ્રદર્શન હોય પણ દર્શન માટે ન હોય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે. શિવાયો નમઃ શિવાય, હર હર શિવજી નમઃ શિવાય, નમઃ શિવાયો નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમામિ શંકર ભવાનિ શંકર, નમામિ શંકર ભવાની શંકર, નમામિ શંકર ભવાની શંકર, નમામિ શંકર ભવાની શંકર, ઉમા મહેશ્વર તવ શરણ, શિવ શબ્દના અનેક અર્થ, પણ મોટો અર્થ, નજીકનો અર્થ શિવ એટલે આત્મા. આપણે સ્વયં એ જ શિવ છે. એક શબ્દમાં કહું તો શિવ વગર આ શરીર સૌ છે. જો શિવ નથી તો આ શરીર જ આપણું સબ સૌ સમાન છે. શિવની પૂજા એટલે નિજ પૂજા, આપણી જાતની જ પૂજા. અને શિવનો વિરોધ એટલે આપણે આપણો જ વિરોધ કરવો, એ પ્રમાણ છે. તો એવા જગન નિયામક સચરાચર વ્યાપી ભગવાન દેવાજદેવ મહાદેવજીનું રસપૂર્ણ યશપૂર્ણ ચરિત્ર એટલે શિવપુરાણ મહાગાથા છે. દેખાય છે જે દરિયો એ બહુ ઊંડો છે એમાં ના નહીં, પણ એનું તળિયું છે, એનું એક માપ છે. આકાશ અતિ ઊંચું અતિ ઊંચું અતિ ઊંચું, પણ એની એક મર્યાદા તો છે જ, એની એક સરહદ તો છે. પૃથ્વી અતિ વિશાળ છે, પણ એને એની સીમારેખાઓ, એને એની સરહદ, ભલે કદાચ કિલોમીટર હેક્ટર એકરમાં ન મપાય તો અક્ષાંશ રેખાંશથી પણ માપનારાઓએ માપી લીધી છે. ભૂગોળ ભણતા ત્યારે એવું આવતું કે દુનિયામાં ઊંડામાં ઊંડો પેસિફિક મહાસાગર છે યુરોપનો,
એના તળિયે કોઈ જઈ નથી શકતું, પણ 11,500 મીટર એની ઊંડાઈ આ લોકોએ માપી લીધી ખરી. દુનિયામાં ઊંચામાં ઊંચો પર્વત એટલે આપણા હિમાલયનું એવરેસ્ટ શિખર. આ પ્રસંગ નીકળ્યો એટલે આપ સૌને ચોખવટ કરું, સૌથી ઊંચામાં ઊંચું શિખર એનું નામ એવરેસ્ટ. હકીકતમાં સૌથી પહેલો ત્યાં એક અંગ્રેજ પહોંચેલો, એડમંડ હિલેરી, એટલે એને અંગ્રેજીમાં નામ આપ્યું એવરેસ્ટ, પણ એનું અસલ નામ છે ગૌરી શંકર શિખર. ભગવાન મહાદેવજી નો વાસ છે જ્યાં, એટલે એનું અસલ નામ છે ગૌરી શંકર શિખર. આપણા આપણા દેવતાઓનો ત્યાં વાસ, પણ પછી બન્યું એવું કે ત્યાં ચડીને સૌથી પહેલો નોર્વેનો એડમંડ હિલેરી પહોંચ્યો, એટલે એને ઇંગ્લિશમાં નામ આપ્યું. અને આપણી એક માનસિકતા છે, આપણે આપણું ગુજરાતીમાં નામ આપીએ ને આપણને બહુ ન ગમે, પણ ઇંગ્લિશમાં નામ આપો તો તરત હાલે. કોઈને એમ કહો કે આ વસ્તુ અમે રાજકોટથી લાવ્યા છીએ તો એને બહુ કિંમત નહીં થાય, પણ અમેરિકાથી લાવ્યા તો તરત લઈ જશે. એક આપણી માનસિકતા છે. ગૌરી શંકર શિખર કહીએ તો કદાચ બહુ આપણને ન ગળે ઉતરે, પણ એવરેસ્ટ શિખર તો કહીએ બરાબર. અસલમાં એ ગૌરી શંકર શિખર. મારો કહેવાનો અર્થ એટલો છે કે દરિયો બહુ ઊંડો, પણ એનું તળિયું છે. પર્વતો બહુ ઊંચા, પણ એનું એક માપ છે. પૃથ્વી અતિ વિશાલ, પણ એની એક સીમાઓ છે. પણ જેની કથા હું ગાવા બેઠો છું, તમે સાંભળવા બેઠા છીએ, એ આ ગ્રંથરાજ શિવપુરાણનું તળિયું નથી. એની ગરિમા એટલે ઊંચાઈને કોઈ માપી ન શકે, એની સરહદ એની સીમાઓને કોઈ આંબી ન શકે, એવો ગ્રંથ એટલે શિવપુરાણ ગ્રંથ છે. 7 દિવસ નહીં, 7 જન્મારા ઓછા પડે, 7 આખા ઓછા પડે, એવો આ મહાન ગ્રંથ એટલે શિવપુરાણ ગ્રંથ. 7 જન્મ સુધી નિરંતર કથા હું કરતો રહું, તમે સાંભળતા રહો, તો એ શિવપુરાણને યથાર્થ ગાઈ ન શકાય, એવો આ મહાન ગ્રંથ. અનંત છે, અમાપ છે, નિરીહ છે, એવો અગાધ ગ્રંથ છે. અસલમાં શિવપુરાણના 1,00,000 શ્લોક હતા. 1,00,000 સનત કુમારોએ 1,00,000 શ્લોકનું શિવપુરાણ વ્યાસજીને સંભળાવ્યું, અને વ્યાસજીને ખબર હતી કે કલયુગમાં માણસ પાસે બધું હશે, બધી જ વસ્તુ એની પાસે હશે, નહીં હોય શું? સમય નહીં હોય. કલયુગના માણસ પાસે સમય જ નહીં હોય, અને એમાંય ધર્મ કાર્ય માટે, આત્મ ઉદ્ધાર માટે, ઈશ્વર માટે, ભગવાન માટે સમય નહીં હોય. બાકી આમ ભલે આમ ગામમાં કારણ વગરનો આટા મારતો હશે, પણ કથા સાંભળવા માટે સમય નહીં હોય, દર્શન માટે સમય નહીં હોય, આપણે બધા માટે સમય, પણ ભગવદ્ કાર્ય માટે. આ કલયુગના જીવની કરુણા છે સજનો, એ તમારે એન કેન પ્રકારે સ્વીકારવી પડે. આ વાત હું તમને કહું છું, પણ એમાં હું આવી ગયો અને તમે આવી ગયા. આ વાતની ચર્ચા ભલે આપણે કરીએ અને માથું હલાવીએ કે સાચી વાત છે શાસ્ત્રીજી, પણ એમાં હું આવ્યો ને તમે આવ્યા. આપણી પાસે બધી વસ્તુ, બધા કાર્ય વ્યવહારને નિભાવવા માટે સમય છે, પણ જેના થકી આપણે છીએ એને એને જીવનને સુધારવા માટે, આત્મોદ્ધાર કરવા માટે સમય નથી. એટલે ભગવાન વ્યાસજીએ દયા કરી અને એક શબ્દમાં કહું તો સાગરને ગાગરમાં ભરી દીધો છે. ઉલટો ક્રમ કર્યો. નિયમ એવો છે કે ગાગર સાગરમાં સમાય, કુવાની અંદર પાણીની ડોલ જઈ શકે, પણ ડોલમાં આખો કુવો આવી જાય. સિંધુમાં બિંદુ હોય એ સમજ્યા, પણ એક બિંદુમાં આખો સિંધુ આવી જાય. પણ ભગવાન વ્યાસજી, અને પણ કેવળ આપણા ઉપર કૃપા કરી, કલયુગના આ અતિ વ્યસ્ત અને ત્રસ્ત જીવ ઉપર દયા કરીને સારરૂપ, બહુ ઓછા સમયમાં સારું આ ગ્રંથ શિવપુરાણ આપણે બનાવી આપ્યો છે. એટલે આપણે 7 દિવસમાં શિવપુરાણનો સાર લેવા માટે બેસી શક્યા છે. બાકી અસલમાં 1,00,000 શ્લોક હતા, અને અસલની જે મૂળ શિવપુરાણ જે સનત કુમારોએ કરેલું, એ જો કોઈએ કરવું હોય ને સાંભળવું હોય તો આમાં લખ્યું છે, કહું મારા ઘરની વાત નથી, 365 દિવસ જોઈએ. 1 વર્ષનું શિવપુરાણ બેસે જો તમારે નાની પરબડીમાં બેહાડવું હોય, કોઈને ઈચ્છા થતી હોય, 1 વર્ષ સુધી અને રોજની 6 કલાક કાયમ તમારે કથામાં આવવું પડશે. બોલો કેતા હોય તો આપણે
શ્રી હરિસ્વામીને વિનંતી કરીએ કે એક વર્ષ પછી આવું આયોજન કરો, પણ તમારા પહેલા તો હું જ સૌથી પહેલા ચોખવટ કરી દઉં કે એ આમંત્રણ મને તો આપતા જ નહીં. ટૂંકમાં મારો મેં પહેલા જ કહ્યું કે આ વાતની ચર્ચા ભલે આપણે કરીએ, પણ એ આ તમને મને સૌને લાગતી વસ્તુ છે. આપણી પાસે કલયુગના જીવની બહુ મોટી કરુણા છે, સમય જ નથી. વ્યાસજી જાણતા હતા કે લોકો માટે એક વર્ષ જવા દો, સાત દિવસ પણ સમય નથી રહેવાનો. સાત દિવસનો એક બહુ અલ્પકાળ આપણે શિવપુરાણને આપવાનો છે, ભગવાનને આપવાનો છે. તો પણ સ્વામીજીએ કેવું પડે કે ભાઈ ઘરની બહાર નીકળો ને મંડપમાં આવો, કંઈક સભામાં અભિવૃદ્ધિ કરો. આ લાઈવ છે નો ફાયદો એ ખરો, નુકસાન એ ખરો. ટીવી ઘરમાં દેખાય, પછી મંડપમાં જવાની જરૂર છે. ઘણા તો રાહ જોવે કે મહારાજ આવી જાય, મંગલાચરણ થઈ જાય, ધૂનબૂન થાય, પછી જરાક જઈએ. ખેર, મારો કહેવાનો અર્થ એ છે, કથા કોઈને સારું લગાડવા માટે નથી, કથા આપણા જ ઉદ્ધાર માટેની કથા છે. કથામાં આવશો તો કોઈનું કલ્યાણ નથી, આપણી જાતનું જ કલ્યાણ છે. અને જે જીવ ભગવદ્ કથા શ્રવણમાં આળસ કરે છે, શાસ્ત્રકારોએ એક શબ્દ લગાડ્યો છે, નિજાત્મક ઘાતી. નિજાત્મક ઘાત, કોઈ બીજાની હત્યા કરે તો સમજ્યા, પણ આપણે આપણી જાતની હત્યા કરવી એટલે ભગવદ કાર્યમાં સમય ના આપવો, આળસ કરવી, નિજાત્મક ઘાત. માટે આ સંતોએ અવસર આપ્યો છે, સાધુ પુરુષોએ આપણને અવસર આપ્યો છે, સાત દિવસ ભવસાગર તરવા માટેનો સરસ માર્ગ આપ્યો છે. સંસાર તો આપણે નહોતા ત્યારે ચાલતો હતો, આપણે છીએ કોઈ ચાલશે, અને આપણા ગયા પછી તો વધારે સારો ચાલવાનો છે. એવો જરાય મનમાં વેમ ન રાખતા કે આપણાથી હાલે છે, આપણા ગયા પછી તો વધારે સરસ ચાલશે. ઘણી વાર તો એવું બનતું હોય ઘરમાં માજી બેઠા હોય ને તોય દીકરા બહુ નક્કી કરીએ કે આ માજી જાય ને એટલે ઓલો કે હું ત્યાં ટીવી રાખીશ ને ઓલી કે હું ત્યાં ફ્રીજ રાખીશ. માજી બેઠા હોય ત્યાં એની જગ્યાનું બુકિંગ થતું હોય કે કોઈ ટીવી રાખવું કે ફ્રીજ રાખવું. એક જમાનો એવો હતો કે કોઈ ઉપર જાય તો કહેવાતું ફૂલ ગયું ને ફોરમ રહી, હવે તો ઝાડ ગયું ને જગા થઈ. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.